શ્રી ઓધોદેવ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ભાગ એક ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આ પ્રકરણ બે એ ત્રણ ગુણની અંદર પૂછાય છે જેની અંદર બે માર્કનો એક પ્રશ્ન અને એક માર્કનો એક પ્રશ્ન એમ ત્રણ ગુણનો આ પાઠ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે આ પાઠની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની ક્રાંતિ જે છે એના વિશેની માહિતી આપેલી છે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાઓનો વિસ્તાર કર્યો પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ પશ્ચિમ યુરોપ જે છે એ પશ્ચિમ યુરોપના જે કાંઈ રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ સામ્રાજ્યવાદ એટલે પોતાનો વિસ્તાર વધારવાની લાલચના લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોની અંદર પોતાની સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ સ્થાપી અને પોતાની સત્તા જે છે એનો વિસ્તાર કર્યો એના પરિણામ સ્વરૂપે આ યુરોપના દેશો વચ્ચે હરીફાઈ જે છે એ સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ શરૂ થયેલી હતી પશ્ચિમ યુરોપના આ સંસ્થાનો ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક સામાજિક સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું આજે જે સંસ્થાનો જે છે એ સંસ્થાનોએ એશિયાફ્રિકાના દેશો જે છે એને ઘણું બધું નુકસાન જે છે નુકસાન પહોંચાડેલું હતું વિશ્વ રાજકારણમાં એના એવા પરિણામ આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ ક્રાંતિ જેવા અનેક બનાવોનું સર્જન થયું આવા સંસ્થાનો સ્થાયપી એના કારણે આર્થિક સામાજિક સાંસ્કૃતિક નુકસાન થયું અને આખા વિશ્વ રાજકારણની અંદર ઘણા બધા નુકસાનકારક પરિણામો આવ્યા જેની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ ક્રાંતિ જેવા બનાવો જે છે બનાવો બનેલા હતા તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આના વિશેની આપણે સમજૂતી આપણે આગળ મેળવીએ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાના સંસ્થાનવાદ અહીંયા આપણને આ મુખ્ય પોઈન્ટ આની અંદર આપેલો છે પશ્ચિમ યુરોપના દેશો એશિયાના અને આફ્રિકાની અંદર જે સંસ્થાનો જે છે સંસ્થાનો સ્થાપવામાં આવી તેની આપણે ચર્ચા કરીએ અહીંયા આપણને આ પહેલો પોઈન્ટ જે આપેલો છે એ યુરોપનો પોઈન્ટ છે પશ્ચિમ યુરોપ જે છે એ પશ્ચિમ યુરોપની અંદર કેવી રીતે સંસ્થાન એટલે કે પોતાની વેપારી સંસ્થાઓ જે છે તૈયાર કરે છે એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી રાષ્ટ્રોને છોડ્યા ન હતા હવે અહીંયા આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો જે છે એ અહીંયા મુખ્ય હતા એશિયા આફ્રિકાની અંદર સંસ્થાનો સ્થાપવાની એની આ જે સામ્રાજ્યવાદની લાલસા જે છે એણે તેના કારણે પોતાના પાડોશી રાષ્ટ્ર જે છે એને પણ છોડ્યા ન હતા નેધરલેન્ડ બેલ્જિયમ લકઝમબર્ગ પર સ્પેન જે છે એ સ્પેનનો કબજો હતો પ્રશ્ન જે છે એ વિકલ્પની અંદર પૂછી શકાય સ્પેન ઉપર આ સ્પેન જે છે એનો કબજો આની ઉપર હતો પાછળથી કેટલાક પ્રાંતો ફ્રાન્સે જે છે પડાવી લીધા હતા પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામ્યો પોર્ટુગીઝનો શાસક એક જે છે એ અવસાન પામ્યો જેનો કોઈ વારસદાર ન હતો લોહીના સંબંધે સ્પેનના રાજા જે છે એના હસ્તક પોર્ટુગલ જે છે પોર્ટુગલ આવી ગયું બરાબર લોહીના સંબંધે સ્પેનના રાજા જે ફિપ્સ એવું કંઈક એનું નામ છે એના હસ્તક આ પોર્ટુગલ આવી જાય છે આના કારણે છ દાયકા સુધી એટલે કે સાઠ વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો જે છે એ સ્પેન પાસે જ રહે છે એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો જે છે એ પણ બન્યા હતા અહીંયા ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા જે છે એનો જે પ્રદેશ ભૂખનો શિકાર જે છે એ અહીંયા ઇટાલી અને જર્મન રાજ્યો જે છે પણ બને છે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી અહીંયા યુરોપીય સત્તા જે છે એની તાકાત અહીંયા મજબૂત હતી ત્યારે આ બધા દેશો જે છે એ સ્વતંત્ર થઈ ગયા તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા હતા અહીંયા એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક એણે લીધેલા હતા અહીંયા સુધી આ યુરોપ જે છે એ યુરોપના સંસ્થાનવાદ પશ્ચિમ યુરોપના સંસ્થાનવાદની વાત અહીંયા સુધીની આવે છે ત્યાર પછી આપણે વાત કરી એશિયામાં સંસ્થાનવાદ એશિયાની અંદર કેવી રીતે સંસ્થાનો જે છે સંસ્થાનો સ્થપાય છે ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમવ્યા પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા મ્યાનમાર સિંગાપુર મલયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું ઇંગ્લેન્ડ જે છે એણે ભારતની અંદર પગપેસારો કર્યો સંસ્થાન સ્થાપવા માટે ભારતમાં આવ્યા બાદ એણે ભારતના પાડોશી દેશો એટલે કે શ્રીલંકા મ્યાનમાર એટલે કે બર્મા સિંગાપુર મલાયા આ બધી જગ્યા જે છે આ બધી જગ્યાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું ત્યાંથી ઇંગ્લેન્ડ જે છે ઇંગ્લેન્ડ આગળ વધી અને ચીનની અંદર પ્રવેશ કરે છે પોતાની સંસ્થા જે છે સંસ્થા વધારવા માટે આગળ વધ્યું પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા અઢારસો ઓગણચાલીસ બેતાલીસના સમયગાળામાં જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા છે અહીંયા ઇંગ્લેન્ડ અને ચીન જે છે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા એ ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ જે થયેલા હતા અઢારસો ઓગણચાલીસ બેતાલીસમાં જેને ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે ઓળખાય છે તાઓ તમને વિકલ્પ ખાલી જગ્યામાં પૂછાય કે અફીણના વેપારના કારણે આ યુદ્ધ થયેલા હતા આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા પાંચ બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો ચીનની નબળાઈનો લાભ લેવામાં આવ્યો ચીન જે છે ચીન હારી ગયું ના પાંચ વેપારી બંદરો જે છે એ ઇંગ્લેન્ડને મેળા એટલે ઇંગ્લેન્ડની જે છે ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો ચીન જે છે એની નબળાઈનો લાભ જે છે એ નબળાઈનો લાભ પણ જાપાન રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકા જે છે એ અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા આનો લાભ જે છે અલગ અલગ અન્ય દેશો જે છે અન્ય દેશોએ પણ લઈ અને પોતાના અધિકારો મેળવ્યા પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલ યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા અહીંયા પશ્ચિમ એશિયાના જે રણ વિસ્તાર જે છે એમાં ખનીજ તેલ ખનીજ તેલ જે છે વિપુલ પ્રમાણમાં મળતું હતું તો એ જે છે એ મેળવવા માટે આ બધી બધી સંસ્થાનો જે છે સંસ્થાઓને આકર્ષ્યા હતા જેના કારણે પોતાની આવક જે છે આવકની અંદર પણ વધારો થઈ શકે જેમાં ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરેબિયા અને બહરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાનો પ્રયાસ કર્યો એટલે આ સંસ્થાનો પોતે સ્થાપવા આકર્ષાયા ખની તેલના કારણે અને એમાં અલગ અલગ જે દેશો જે છે અલગ અલગ દેશો એણે આ ઇંગ્લેન્ડ જર્મની અને આ બધા ઈરાક ને ઈરાન ને સાઉદી અરેબિયાન વગેરે તેલ કંપનીઓ જે છે તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો જે છે સ્થાપવાનો પ્રયાસ કર્યો તો આવી રીતે એશિયા જે છે પશ્ચિમ એશિયાની અંદર સંસ્થાનો જે છે એની સ્થાપના થઈ ત્યાર પછી આપણે ત્રીજો અને છેલ્લો એનો પોઈન્ટ જોઈએ આફ્રિકા આફ્રિકામાં સંસ્થાનવાદ પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું પંદરમી સદીનો અંત ભાગ પંદરમી સદી જ્યારે પૂરી થતી હતી એ સમયગાળા દરમિયાન સૌ પ્રથમ ડચ પ્રજા જે છે એણે આફ્રિકાના દક્ષિણ ભાગની અંદર પોતાનું સંસ્થાન જે છે એ ડચ પ્રજાએ સ્થાપ્યું ત્યારબાદ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ જે છે કેપમાં આપણે આગળના પાઠની અંદર વાત કરી હતી કેપ ઓફ ગુડ હબ ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથક જે છે એ સ્થાપ્યા એટલે આફ્રિકા જે છે આફ્રિકાની અંદર ડચ પ્રજા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એના પ્રજા જે છે એણે વેપારી મથકો સ્થાપ્યા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી અહીંયા ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની પ્રાપ્તિ તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર જે છે એ અનુકૂળ લાગ્યો આફ્રિકાનો વિશાળ વિસ્તાર એ સારો હતો તો એ અનુકૂળ લાગતા યુરોપી દેશો જે છે એ યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી બેલ્જિયમના રાજા લિયોપોન્ડે કોંગાનો વિશાળ પ્રદેશ કબજે કર્યો આ ખાસ યાદ રાખજો આ પૂછાતો હોય છે રાજા લિયો કોંગાનો વિશાળ પ્રદેશ જે છે પોતાના હસ્તક કરી પોતાની સત્તા જે છે સ્થાપેલી હતી ઇંગ્લેન્ડે ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો અને પ્રદેશો ઉપર પોતાનું મથકો જે છે સ્થાપ્યા હવે અહીંયા ઇંગ્લેન્ડ જે છે એ ઇંગ્લેન્ડે અલગ અલગ જગ્યાએ પોતાના વેપારી મથકો જે છે સ્થાપે છે ત્યાર પછી ફ્રાન્સ ફ્રાન્સે ટ્યુનિશિયા મોરોકો પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ આફ્રિકાના પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો પર કબજો જમાવ્યો સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો પર કબજો જમાવ્યો આ પ્રદેશો પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી આ બધા જે છે અલગ અલગ જગ્યાએ પોતાના પ્રદેશો જે છે એ મેળવ્યા કબજે કર્યા પોતાની સત્તાનો વિસ્તાર વધાર્યો એના કારણે અહીંયા એક બર્લિન જે છે બર્લિન ખાતે પરિષદનું આયોજન થયું અઢારસો ચોર્યાસી પિંચ્યાસીના સમયગાળા દરમિયાન જેમાં આફ્રિકાના આ જુદા જુદા પ્રદેશો વેચી લેવામાં આવ્યા આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોમાં સામ્રાજ્ય જે છે સામ્રાજ્ય સ્થપાઈ ગયું હવે અહીંયા આ જગ્યાએ અહીંયા ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની ઇટાલી સ્પેન આ બધા દેશો જે છે એણે અલગ અલગ જગ્યાએ પોતાના સંસ્થાનો જે છે સંસ્થાનો સ્થાપેલા હતા અને પોતાનું સામ્રાજ્ય જે છે સામ્રાજ્યનો વિસ્તાર અહીંયા વધારું એક તરફ આ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્ત કરવા માંગતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થઈ ગયું અહીંયા જે અલગ અલગ જે રાષ્ટ્રો જે છે એ પોતાનો સંસ્થાનો સ્થાપી અને પોતાના હસ્તક કરવા ઈચ્છતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલી જે છે એમાં એકીકરણ થયું એટલે જર્મની ઇટાલી એક થયું આની વાત આગળના ચેપ્ટરની અંદર આવશે તેથી જર્મની જે છે એ જર્મનીએ ઔદ્યોગિકરણ વ્યાપારીકરણ સંસ્થાનીકરણની હરીફાઈમાં જંપલાવ્યું હતું હવે એક થયું એટલે જર્મની ઇટાલી જે છે એ આગળ વધ્યું ઉદ્યોગોમાં આગળ વધવું વ્યાપારમાં આગળ વધ્યું સંસ્થાની અંદર આગળ વધ્યું હરીફાઈ જે છે એ પણ હરીફાઈ કરવા લાગ્યું આ બદલતા ઝડપી બદલતા જતા પ્રવાહોએ દેશમાં રાજકીય આર્થિક સામાજિક શોષણ કર્યું હવે ધીમે ધીમે સમયગાળો બદલતો ગયો જેમાં આર્થિક સામાજિક શોષણ જે છે એ શોષણ થતું ગયું જેના કારણે વિકાસ જે છે વિકાસ અટકી ગયો અલગ અલગ સંસ્થાનું જે છે સંસ્થાને પોતાની સત્તા જમાવી હરીફાઈ થવા માંડી જેના કારણે રાજકીય આર્થિક સામાજિક શોષણ થતું ગયું અને આ દરેકનો જે છે વિકાસ અટકી ગયો જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ જે છે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું હવે આજે વિકાસ અટકી ગયો અને આખા વિશ્વ જે છે એ આખું વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાઈ જાય છે તો આવી રીતે આ ત્રણ સંસ્થાનો જે છે ત્રણ સંસ્થાનો સ્થાપવાની અંદર જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું જે કાંઈ પરિસ્થિતિ તૈયાર થઈ જેના કારણે પ્રથમ વિષય જે છે એ તૈયાર થાય છે જેની આપણે સમજૂતી આપણે આગળના વિડીયોની અંદર મેળવશું આભાર